નમસ્કાર મિત્રો, સ્ટોક માર્કેટ રિલેટેડ ગુજરાતી ચેનલ ટ્રેડ ટેકનિક્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટેકનિકલ એનાલિસિસના વધુ એક વિડીયોમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ, શીખવાના છીએ ઇનસાઇડ બાર કેન્ડલ સ્ટિક પેટર્ન વિશે. એક એવી સ્ટ્રેટેજી છે કે જેની એક્યુરેસી મિનિમમ 65 થી 70% જેટલી એક્યુરેસી આમાં મળે છે. અને આ જે સ્ટ્રેટેજી છે, આ જે પ્રાઇસ એક્શન બેઝ સ્ટ્રેટેજી છે અને આ પેટર્ન છે, એનો ઉપયોગ સ્વિંગ ટ્રેડિંગમાં પણ કરી શકાય, ઇન્ટ્રાડેમાં પણ ઉપયોગ કરી શકાય, અને ઘણા ટ્રેડર્સ આ સ્ટ્રેટેજીનો ઉપયોગ ઓપ્શન ટ્રેડિંગમાં પણ કરતા હોય છે. પરંતુ એની અંદર જે કેન્ડલ્સ છે એની ટાઈમ ફ્રેમ અલગ અલગ રાખવામાં આવે છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે મેઇન 3 ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ. એમાં પહેલો ટોપિક છે કે આ જે પેટર્ન છે એને ચાર્ટની અંદર આપણે કેવી રીતે ઓળખી શકીએ, બરાબર, આ પેટર્ન છે શું, અને આ જે પેટર્ન જે છે એ ચાર્ટની અંદર ફોર્મ કેવી રીતે થાય છે, કેવી રીતે બને છે, અને એની પાછળનું સાયકોલોજિકલ રીઝન, બરાબર, બાયર અને સેલરનું સાયકોલોજિકલ એની પાછળનો વ્યૂ શું છે એ પણ જાણીશું. બીજો મુદ્દો આની અંદર આપણે આજે એ ચર્ચા કરવાના છીએ કે આ પેટર્ન જ્યારે ચાર્ટની અંદર આપણે જોવા મળે, ફોર્મ થાય, ત્યારે આ પેટર્નનો ઉપયોગ કરીને આપણે એની અંદર એન્ટ્રી કેવી રીતે લઈ શકીએ, એન્ટ્રી લીધા પછી આપણો ટાર્ગેટ કેટલો હોય, કેટલો રાખી શકાય, સ્ટોપ લોસ કેટલો રાખી શકાય, એ બીજો મુદ્દો ચર્ચા કરીશું. પ્લસ થર્ડ મુદ્દો છે, બરાબર, થર્ડ ટોપિક છે કે આ પેટર્નનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે અમુક એની પણ ટર્મ્સ છે, એની કન્ડિશન છે, બરાબર, એ સ્ટ્રિક્ટલી આપણે ફોલો કરવી જરૂરી છે. હવે જ્યારે આ પેટર્નનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે એક પણ ટોપિક મિસ ન થાય, બરાબર, ઘણું બધું વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે. તો આ વિડીયો શેક સુધી જોજો મિત્રો, જેથી કરીને કોઈ એક પણ ટોપિક, એક પણ મુદ્દો છે એ મિસ ન થાય અને આપણે વ્યવસ્થિત આ સ્ટ્રેટેજી સમજી શકીએ અને એનો ઉપયોગ કરી અને આપણું જે પ્રોફિટેબિલિટી છે એમાં સારો એવો વધારો કરી શકીશું. મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ટેકનિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ એનાલિસિસ આ ટાઈપના દરેક વિડીયોનું આપણને નોટિફિકેશન મળી શકે અને આપણા નોલેજમાં ઉત્તરોત્તર વધારો થઈ શકે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે પહેલા મુદ્દા વિશે સ્ટાર્ટ કરીએ કે આ ઇનસાઇડ બાર કેન્ડલ સ્ટિક પેટર્ન જે છે એ છે શું, બરાબર. હવે સૌ પ્રથમ મિત્રો અહીંયા ધ્યાન આપજો, આ ટાઈપની જે કેન્ડલ છે એ ઇનસાઇડ બાર કેન્ડલ સ્ટિક પેટર્ન છે અને ટોટલી પ્રાઇઝ એક્શન બેઝડ છે. હવે મિત્રો, સૌ પ્રથમ આની અંદર બે કેન્ડલ હોય છે, બરાબર, એક મોટી કેન્ડલ અને એક નાની કેન્ડલ. જે બિગ કેન્ડલ છે એને આપણે મધર કેન્ડલ કહીશું અને નાની કેન્ડલ છે એને બેબી કેન્ડલ અથવા તો એને ઇનસાઇડ કેન્ડલ છે એ પણ આપણે કહી શકીએ છીએ. હવે કઈ કેન્ડલ છે એ કેવા પ્રકારની છે, બરાબર, બુલિશ છે કે બેરિશ છે એ મહત્વનું નથી. હવે ઇનસાઇડ કેન્ડલ છે એ ટોટલી આખી એ બિગ જે મધર કેન્ડલ છે એની અંદર સમાયેલી હોવી જોઈએ. એનો એક પણ વીક જે છે એ, બરાબર, ઉપર કે નીચે અને મધર કેન્ડલના હાઈ અથવા લોને બ્રેક કરતો હોવો જોઈએ નહીં. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ જે પેટર્ન જે છે એ ચાર્ટની અંદર ક્યારે બને ત્યારે એનો ઉપયોગ છે મોસ્ટ પાવરફુલ થાય. હવે માનો કે કોઈ સ્ટોકની અંદર પ્રાઇસ જ્યારે સતત કન્ટિન્યુઅસ અપ જતી હોય અને પછી જો આ પેટર્ન બને તો કદાચ શક્યતા નીચે આવવાની પણ હોઈ શકે, કારણ કે બાયર અને સેલર છે એ કન્ફ્યુઝનમાં રહેતા હોય છે. હવે માનો કે આ ટાઈપનું જ્યારે ફોર્મેટ થાય એનો મતલબ શું થયો કે બાયર્સ ઘણા બધા છે. હવે એનો મતલબ આ પછીની આ કેન્ડલ જ્યારે બને તો એનો મતલબ એવો થાય કે બાયર્સનું પ્રમાણ થોડુંક ઘટે છે અને સેલર્સ છે એ ધીમે ધીમે એની અંદર આવે છે. હવે આ ટાઈપની કેન્ડલ જ્યારે ફોર્મેટ થાય ત્યારે શું આપણે વિચારી શકીએ બાયર અને સેલરના વ્યૂ તરફથી, તો કે આમાં સેલર્સ વધારે છે જે પ્રાઇસને નીચે લઈ આવ્યા છે અને આ પ્રાઇસથી, બરાબર, અહીંયા કોઈ સપોર્ટ મળતો હોય તો ત્યાંથી બાયર્સને એવું લાગે કે હવે અહીંયાથી પ્રાઇસ ઉપર જશે તો બાયર્સ લોકો છે અહીંયા વધી શકતા હોય છે. અથવા આની અંદર બીજી પણ એક કન્ડિશન થઈ શકે, માનો કે આની અંદર બાયર્સ છે, બરાબર, ઘણા બધા નીચેથી એને બાઇંગ કરેલું છે તો એ લોકોને એમ લાગે કે અહીંયા આપણો ટાર્ગેટ એચિવ થઈ ગયો છે અથવા તો અહીંયાથી નીચે આવશે ત્યારે એ લોકો પોતાની પોઝિશન જે છે એ સ્ક્વેર ઓફ કરતા હોય એટલે પણ આ પ્રાઇસ નીચે આવી શકે. અને પોઝિશન સ્ક્વેર ઓફ થયા પછી એને એમ લાગે કે ચાલો હજી કદાચ ઉપર જશે તો એ લોકો ફરીથી પાછા રીએન્ટર પણ થતા હોય છે. હવે આની અંદર જો એવી રીતે થાય કે સેલર્સ લોકો આવ્યા છે, સેલર્સ જેણે અગાઉથી સેલ કર્યું છે, શોર્ટ સેલ કરેલું છે, અથવા તો કોઈ નવા બાયર્સ આવ્યા છે, બરાબર, તો શોર્ટ સેલ જેણે કરેલું છે એ લોકો પણ પોતાની જ્યારે પોઝિશન છે એ સ્ક્વેર ઓફ કરશે તો પણ પ્રાઇસમાં થોડોક વધારો આવી શકે. હવે આ ટાઈપની કેન્ડલ સ્ટિક જે પેટર્ન છે એની અંદર આ બોલિશ બેરિશ અથવા તો આ બેરિશ પણ હોઈ શકે, બોલિશ પણ હોઈ શકે, અથવા બંને બોલિશ કેન્ડલ હોઈ શકે અને બંને બેરિશ કેન્ડલ પણ હોઈ શકે છે. પણ એના પછીની જે નેક્સ્ટ કેન્ડલ છે, થર્ડ કેન્ડલ છે, એ કેવી રીતે ફોર્મેટ થાય છે એ ખાસ અગત્યનું છે. હવે માનો કે થર્ડ કેન્ડલ મિત્રો અહીંયા આવી રીતની બને છે, એ પણ આની અંદર આવે છે તો
मोस्ट पावरफुल स्ट्रेटेजी आ बनी शके। बराबर, आ कैंडल शू छे, केवी रीते चार्ट में फॉर्म थाय छे ए आपणे जाणी लीधुं। प्लस हवे आपणे जोवानुं छे मित्रों के आ टाइपनी कैंडलस्टिकनो उपयोग करीने आपणे एनी अंदर ट्रेड केवी रीते लई शके अथवा तो एमां एंटर केवी रीते थई शके, एमां स्टॉप लॉस अने टार्गेट आपणे शुं राखी शकीए ए જોઈએ। હવે હવે માનો કે થર્ડ કેન્ડલ, આ બે કેન્ડલ ફોર્મ થઈ ગઈ, માનો કે થર્ડ કેન્ડલ જે છે એ અહીંયા બની છે, આ ટાઈપની બની છે, બરાબર। હવે આ મધર કેન્ડલ છે એનો હાઈ છે અને આ મધર કેન્ડલનો છે લો, બરાબર। હવે આ થર્ડ કેન્ડલ જો આ મધર કેન્ડલના હાઈને બ્રેક કરે તો અહીંયાથી આપણે એન્ટ્રી લઈ શકીએ અને આપણો સ્ટોપ લોસ છે એ મધર કેન્ડલના લો જેટલો આપણે રાખી શકીએ। હવે મિત્રો સ્ટોપ લોસ ખ્યાલ આવી ગયો, એન્ટ્રી ખ્યાલ આવી ગઈ। હવે આ જે કેન્ડલ્સ જે છે, બરાબર, મધર કેન્ડલ છે એના જેટલો, એની ટોટલ લેન્થ જેટલો આપણે સ્ટોપ લોસ રાખવાનો છે। હવે આપણે ટાર્ગેટ કેટલો રાખીશું તો કે મધર કેન્ડલ્સ જે છે એનાથી 1.5 અથવા તો 2x જેટલો રાખી શકાય। માનો કે મધર કેન્ડલ છે એ 5-10 પોઈન્ટની હોય તો આપણે ટાર્ગેટ છે 15 પોઈન્ટ અથવા 20 પોઈન્ટ છે એ રાખી શકીએ, બરોબર। હવે માનો કે મિત્રો ઘણી વખત એવું થાય કે આપણે અહીંયાથી એન્ટ્રી લઈ લીધી, બરાબર છે, અને પ્રાઇસ સતત ઉપર જતી જાય છે, આપણો ટાર્ગેટ 1:2 છે ને એ અહીંયાથી આ કેન્ડલ જેટલી ડબલ કેન્ડલ આપણને મળી જાય છે, તો આપણો ટાર્ગેટ એચિવ થઈ ગયા પછી શું આપણે ટ્રેડ એક્ઝિક્યુટ કરી નાખશું? મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો, ઘણી વખત જ્યારે ફૂલ બુલિશ મોમેન્ટમ હોય ત્યારે જે પ્રાઇઝ એક્શન બનતી હોય છે એ ખૂબ જ વધારે ઉપર જતી હોય, ત્યારે શું કરવાનું કે પ્રાઇઝ ઉપર ગઈ છે તો આપણો જે સ્ટોપ લોસ અહીંયા લો ઉપર હતો એ સ્ટોપ લોસ આપણે અહીંયા આ કેન્ડલનો જે હાઈ છે ત્યાં લઈ આવશું, કારણ કે આ જે હાઈ હતો એ પહેલાં રેઝિસ્ટન્સ હતો, એને બ્રેક કર્યું, ઉપર પ્રાઇઝ જાય છે અને હવે એ એઝ એ સપોર્ટ તરીકે કામ કરશે, એટલે આ હાઈ કરતાં સેજ નીચે આપણે અહીંયા આપણો SL મૂકી દઈશું, બરાબર। આપણે SL છે એને ઉપર લઈ ગયા છે એટલે એને ટ્રેલિંગ સ્ટોપ લોસ કહેવાય, સ્ટોપ લોસ એને ટ્રેલ કરીને આની અંદર આપણે ટ્રેડ કરવાનું છે। હવે માનો કે વધારે પ્રાઇઝ ઉપર જાય છે તો આપણે ધીમે ધીમે આપણો સ્ટોપ લોસ છે ધીમે ધીમે ઉપર લઈ જઈ શકીએ છીએ। હવે માનો કે ઘણી વખત એવું થાય કે દર વખતે આપણે ઈચ્છીએ આપણે ધારીએ એવું થતું નથી, બરાબર, માર્કેટ કઈ દિશામાં જાય છે, ક્યાં જશે આપણે નથી જોવાનું, પણ જ્યાં જઈ રહ્યું છે એ પ્રમાણે આપણે એની સાથે કામ કરવાનું છે, એટલે કે ટ્રેન્ડ ઇઝ અવર ફ્રેન્ડ, બરાબર। કોઈપણ સ્ટોક અથવા ઇન્ડેક્સની પ્રાઇસ જ્યારે ઉપર જતી હોય તો આપણે એ પ્રમાણે વર્ક કરવાનું છે, નીચે આવે તો એ પ્રમાણે વર્ક કરવાનું છે, પણ જ્યારે આપણે આપણા મનની અંદર આપણા માઇન્ડમાં એવું નક્કી કરી નાખે નહીં હવે બહુ ઉપર આવી ગઈ છે હવે તો નીચે આવશે જ, એવું પોસિબલ નથી, કારણ કે આપણે વિચારીએ એવું માર્કેટ કરતું ન પણ હોય, હવે આપણે જ સાચા છીએ એવું પણ આપણે બહુ વિચારવું નહીં, માર્કેટ જે બાજુ જાય છે એની સાથે આપણે જવાનું છે, એટલે જે બાજુ ટ્રેન્ડ લઈ જાય છે ત્યાં જવાનું છે। બહુ વધારે પડતું પ્રિડિક્શન, વધારે પડતું અગાઉથી પ્રિડિક્શન કરવાની બહુ જરૂર નથી, પણ થોડુંક સાયકોલોજીકલી વિચારવું જરૂરી છે કે જ્યારે કોઈપણ સ્ટોક અથવા ઇન્ડેક્સની પ્રાઇસ ઘણી બધી ઉપર વહી જાય તો એમાં પ્રોફિટ બુકિંગ આવે અને આવે જ, કેટલું આવશે ક્યારે આવશે એ નક્કી હોતું નથી, પણ આપણે એમ વિચારીએ કે હવે આટલો ભાઈઓ છે હવે તો પ્રોફિટ બુકિંગ આવવું જ જોઈએ, તે પોસિબલ નથી, તો આ બાબતનો પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। હવે મિત્રો ઘણી વખત એવું થાય કે આપણે અહીંયાથી એન્ટર થવાનું છે અને પ્રાઇઝ એક્શન સતત આની અંદર બનતી હોય છે, આનાથી બહાર નીકળતી નથી, એટલે કે પ્રાઇઝ છે એ એક રેન્જની અંદર સતત કન્સોલિડેટ થતી હોય છે, અને હવે શું થશે મિત્રો કે આ બંને જે આપણે લાઈન કરેલી છે, બરાબર, આ સપોર્ટ છે અને આ રેઝિસ્ટન્સ છે, જે બાજુ પ્રાઇઝ બ્રેક કરશે એ બાજુ ઘણું સારું એવું મોમેન્ટમ મળી શકશે, આ વસ્તુ ખાસ યાદ રાખજો। જેટલું કન્સોલિડેશન ફેજ વધારે, બરાબર, જેટલી પ્રાઇઝ એક્શન વધારે એટલું આપણે ટાર્ગેટ છે વધારે એમાં એચિવ કરી શકાય છે। હવે માનો કે આ જ વસ્તુ જો ઉપર તરફ બ્રેક થાય તો પણ સારું એવું મોમેન્ટમ મળી શકે છે। હવે મિત્રો આપણે જ્યારે ઓપ્શન ટ્રેડિંગ ઘણા મિત્રો કરતા હોય છે તો ઓપ્શન ટ્રેડિંગની અંદર શું વસ્તુ યાદ રાખવાની છે કે એમાં 15 મિનિટની કેન્ડલ છે એ પ્રિફર કરવાની છે, અને જો ઉપર તરફ બ્રેક કરે તો આપણે કોલ લઈ શકીએ, નીચે તરફ બ્રેક કરે તો પુટમાં એન્ટ્રી લઈ શકીએ છીએ, અને ઘણા મિત્રો હેજ પણ કરતા હોય છે ઓપ્શન સેલિંગ કરવાવાળા। હવે આપણે એમાં અત્યારે બહુ નથી પડવું, એ ઓપ્શન જે છે ટ્રેડિંગ એનામાં આપણે નેક્સ્ટ વિડીયો પણ એના વિશે બનાવવાના છીએ। હવે મિત્રો ખાસ આની અંદર પ્રાઇઝ એક્શન સમજવાની જરૂરી છે, આપણે સ્ટોપ લોસ કેવી રીતે રાખશું, ટાર્ગેટ કેવી રીતે રાખશું, આપણો રિસ્ક રિવોર્ડ રેશિયો 1.5 અથવા 1.0
टू જેટલો આપણે રાખી શકે એ પણ આપણે ચર્ચા કરી, પરંતુ હવે આ જે સ્ટ્રેટેજી છે એની અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ શા માટે છે પણ ચર્ચા કરીશું. હવે આની ટર્મ્સ શું છે એ જોઈ લઈએ. કે જે મધર કેન્ડલ છે અથવા તો બિગ કેન્ડલ છે એ સાઇઝની અંદર બહુ વધારે પડતી બોટી હોવી જોઈએ નહીં. હવે માનો કે એક ગ્રીન કેન્ડલ બિગ બને છે, તમે બે કેન્ડલ લીધી સ્વિંગ ટ્રેડિંગ માટે, બરાબર, બહુ મોટી બને છે, તો જે લોકોએ આ પ્રાઇઝે અથવા તો આ પ્રાઇઝે બાઇંગ કર્યું છે એ લોકો અહીંયાથી કે અહીંયાથી પ્રોફિટ બુકિંગ કરી શકે, બરાબર, એટલે આ પ્રાઇઝ છે એ નીચે આવી શકે. હવે મિત્રો, મોટી કેન્ડલ વધારે પડતી મોટી કેન્ડલ હોય તો એને આપણે એવોઇડ કરવાની છે. પ્લસ જો બિગ કેન્ડલ જે છે એ ડોજી ટાઈપની હોય, ડોજી ટાઈપની કેન્ડલનો મતલબ શું થાય કે એમાં બાયર્સ અને સેલર્સ છે એ સરખા છે, બરાબર, એની અંદર કન્ફ્યુઝન છે, એટલે ડોઝી કેન્ડલને પણ આપણે એમાં પ્રિફર કરવાની નથી. આ પણ એક વાત યાદ રાખવાની છે. હવે મિત્રો, આ જે કેન્ડલ જે છે, બરાબર, આ જે કેન્ડલ બને છે, હવે માનો કે આપણે એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે જો બાઇંગ પોઝિશન લેવાની હોય તો આ બાજુ જો આ ટાઈપની કેન્ડલ બને તો આપણે તાત્કાલિક આની અંદરથી પ્રોફિટ છે મળી શકે છે, પરંતુ આની અંદર આપણે એક્ઝિટ પણ તાત્કાલિક થવું જરૂરી છે, કારણ કે તાત્કાલિક પ્રાઇઝ એક્શન બને છે, બરાબર. એવી રીતે આમાંનો કે બુલિશ હોય અને આવી રીતે પ્રાઇઝ એક્શન બને, બરાબર, અહીંયા માનો કે પ્રોફિટ બુકિંગ આવ્યું, કન્સોલિડેશન થયું અને પ્લસ નવા બાયર્સ આની અંદર ઉમેરાય અને પ્રાઇઝ છે એ ઉપર તરફ જઈ શકે છે, બરાબર. હવે બીજી કન્ડિશન આની અંદર એવું પણ બને કે જે ઇનસાઇડ કેન્ડલ છે એ અહીંયા પણ બનતી હોય આવી રીતે, બરાબર. અહીંયા માનો કે હવે નીચે તરફ પ્રાઇઝ આવતી હોય અને અહીંયાથી બ્રેક કરે ત્યારે તમે પુટની અંદર, જો ઓપ્શન બાઇંગ કરતા હોય તો પુટની અંદર સારું એવામાં પ્રોફિટેબલ થઈ શકે. હવે મિત્રો, જ્યારે સ્ટોકમાં ઇન્ટ્રાડે કરતા હોય તો પણ અહીંયાથી તમે શોર્ટ સેલ કરી શકો છો, પણ મોસ્ટ જ્યારે બાઇંગ કન્ડિશન હોય ત્યારે આ ટાઈપની કેન્ડલ વધારે પ્રિફર કરવી જરૂરી છે. અહીંયાથી પણ હોય તો પણ પ્રિફર કરી શકાય. ઘણી વખત એવું થાય કે અહીંયાથી સપોર્ટ લઈને પણ પ્રાઇઝ ઉપર જતી હોય છે. મેઇન વસ્તુ કેન્ડલ છે એ કેવા ટાઈપની ફોર્મ થાય છે અને એની અંદર બાયર સેલરનો વ્યૂ કેવો છે, આ એક વખત સમજી જશું તો મિત્રો આ જે પ્રાઇઝ એક્શન સ્ટ્રેટેજી છે, આ ટાઈપની કેન્ડલસ્ટિક પેટર્ન છે, એમાં ક્યારેય વાંધો આવશે નહીં. મિત્રો, વિડીયો શેક સુધી કમ્પ્લીટ જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જો કોઈ પોઈન્ટ મિસ થઈ ગયો હોય અથવા તો કોઈ પોઈન્ટ ન સમજાવ હોય તો વિડીયો ફરીથી જોજો, જેથી કરીને આપણી એક્યુરેસી છે એ વધી શકે. અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા વિડીયો આપણને મળી શકે. ખૂબ ખૂબ આભાર.